અગાઉ રાજાશાહીના સમયમાં રાજાઓ હરવા ફરવા માટે અનોખી કાર રાખવાનો શોખ ધરાવતા હતા કે આવી કારો સામાન્ય પ્રજા પાસે ન હતી કચ્છના પૂર્વ બે રાજાઓની વિન્ટેજ કારને રોયલ ફેમિલી દ્વારા રિસ્ટોર કરાવવામાં આવી છે જેમાં મહારાવ પ્રાગમલજી બીજાની ફોરિન હેન્ડ હોર્સ કેરેજ અને મહારાવ પ્રાગમલજી ત્રીજાની સેવરોલેટ કોર્વેટ સ્પોર્ટ્સ રોડસ્ટરને રિસ્ટોર કરવામાં આવ્યું છે જે આજે મહારાણી પ્રીતિદેવીના હસ્તે રણજીત વિલા પેલેસ ખાતે અનાવરણ કરવામાં આવ્યું હતું કચ્છના રાજપરિવારના સભ્યો તેમજ મહારાવ પ્રાગમલજી બીજા અને મહારાવ પ્રાગમલજી ત્રીજાને વિન્ટેજ કારનો ખૂબ શોખ હતો અને તેઓ જુદી જુદી કારનું કલેક્શન પણ કરતા હતા ત્યારે હાલમાં પૂરા ભારતમાં માત્ર એક જ રાજપરિવાર પાસે અઢારસો સિત્તેરના સમયનું ફોરિન હેન્ડ હોર્સ કેરેજ જે મહારાવ પ્રાગમલજી બીજાએ ખરીદ્યું હતું અને ઓગણીસો અઠ્ઠાવનના સમયને સેવરોલેટ કોર્વેટ સ્પોર્ટ્સ રોડસ્ટર જે મહારાવ પ્રાગમલજી ત્રીજાને ભેટમાં મળી હતી તેને પ્રખ્યાત વિન્ટેજ કાર કલેક્ટર મદન મોહન દ્વારા રિસ્ટોર કરવામાં આવી છે અને તેનું અનાવરણ મહારાણી પ્રીતિદેવી દ્વારા આજ રાજપરિવારના સભ્યો અને ઇતિહાસકારોની હાજરીમાં કરવામાં આવ્યું હતું ઉલ્લેખનીય છે કે આ બંને ઐતિહાસિક ગાડીઓ ફરી રાજપરિવારના નિવાસ રણજીત વિલાસ પેલેસની શોભા વધારશે રસપ્રદ વાત એ છે કે આ બંને ગાડીઓના પહેલાં મોડેલ ભારતમાં કચ્છ રાજ પરિવાર દ્વારા ખરીદાયા હતા અને આજે પણ આ બંને ગાડીઓ ભારતમાં ફક્ત કચ્છ રાજ પરિવાર પાસે જ હાજર છે મહારાવ પ્રાગમલજી બીજાની બગી ભારતના જાણીતા વિન્ટેજ કાર કલેક્ટર મદન મોહન દ્વારા રિસ્ટોર કરવામાં આવી છે મદન મોહને આ ગાડીઓ અંગે વાતચીત કરતાં જણાવ્યું હતું કે આ બગીનો લાકડો ફ્રેન્ચ વ્હાઇટ એસમાંથી બનાવવામાં આવ્યું છે અને પેન્ટ કલર ખાસ ઓસ્ટ્રેલિયાથી મંગાવવામાં આવ્યું હતું આ કેરેજના બનાવટ સમયે જે કંપનીના ઉત્પાદનોનો વપરાશમાં લેવાયા હતા તે જ કંપનીનો સામાન વપરાશમાં લઈ તેને ફરી રિસ્ટોર કરવામાં આવી છે ઉપરાંત મહારાવ પ્રાગમલજી ત્રીજાની સેવરોલેટ કોર્વેટ તેમના ભાણેજ અને બરવાણીના મહારાજ જેઓ પોતે વિન્ટેજ કાર રિસ્ટોરેશન યુનિટ ચલાવે છે તેમના દ્વારા રિસ્ટોર કરવામાં આવી છે જે તે સમયે ભારતની સૌથી તેજ ગાડી હતી અને આજે પણ મોટાભાગની ગાડીઓને ટક્કર મારવા સક્ષમ છે समय कॉर्वेट जमा दिलों ने धड़कन एटली प्रचलित थी भारत ने पहली ओगनीस सौ कॉर्वेट स्पोर्ट्स रोडस्टर दरियाई मार्गे आयात कराई थी देखिए सबसे पहले मैं कैरेज की बात करता हूँ तो ये 1870 का कैरेज है जो विशेष रूप से आ, उनके एक बॉम्बे फंक्शन के लिए आ, लिया गया था परागमल जी टू के लिए हिजाइनस पराग मल जी टू के लिए और ये एक बहुत ही विशेष कैरेज है उस समय का अगर कैरेजेज में भी रोल्स रॉयस ऑफ कैरेजेज़ कहा जाए तो कोई अतिशयोक्ति नहीं होगी इस कैरेज की जो खास बात है कि इसमें कितनी ही सड़क रास्ता खराब हो ये चार घोड़ों से खींचे जाने वाली बग्गी थी जिसमें कि इसका सस्पेंशन इसको बहुत विशेष बनाता है जैसे बच्चा पालने में होता है माँ की गोदी में होता है ऐसा ही ये झूले की तरह अपने हवा में रखता है जो बैठने वाले महाराजा को तो ये इतना यूनिक मॉडल था एक इंजीनियरिंग का डिज़ाइन था इसका सस्पेंशन सिस्टम उस समय के लिए जिसको कि उसकी सॉफ्टनेस को और हार्डनेस को रस्ते के ख़राब होने के साथ साथ उसको एडजस्ट किया जा सकता था कि कितनी सॉफ्टनेस चाहिए रस्ते में कितना अगर खा जा रहा रास्ता बहुत ख़राब है तो उसके हिसाब से इसके सस्पेंशन को एडजस्ट किया जा सकता था तो ये बहुत ही विशेष और भारत में ये सिंगल फैमिली ओन एक ही कैरेच है इस तरह का सर्वाइविंग उस समय विशेष लोगों ने लिए होंगे पर सर्वाइविंग नहीं है सर्वाइव नहीं कर पाया તો થેન્ક્સ ટુ હર હાઇનસ મહારાણી સાહેબા કિ નોને આપણી વિરાસત કોસ્ટોર કરાયા ની વાત કરી તો અઢારસો સિત્તેરમાં લીધી હતી અને બનાવી છે સેમસન કંપની ઇંગ્લિશ કંપની મદ્રાસમાં બનાવી છે અને મારા પ્રાગમલજી દ્વિતીય એમનો સમયગાળો બહુ ટૂંકો હતો અને એક વખત એમને જ્યારે પ્રિન્સ ઓફ વેલ્સ ઈન્ડિયાના ટૂરમાં હતા અને અઢારસો ને પંચોતેરના દિવાળીની આસપાસ જ્યારે એ બોમ્બેમાં આવવાના હતા ત્યારે એમને પોતે વાણવટે બોમ્બે ગયા હતા અને અહીંયા આપણા કચ્છી ભાઈઓએ એટલું મોટું એમને ભવ્ય સન્માન આપ્યું કે અંગ્રેજ પણ જોતા રહી ગયા કે આ કોણ એવો રાજા આવ્યા કે જેના માટે આખી બોમ્બે બંધ થઈ ગઈ હતી આખું મુંબઈ બંધ થઈ ગયું હતું અને એમને બધા ભેગા થઈ અને બાબાનું આટલું મોટું સન્માન કર્યું હાથી ઘોડા સાથે અને આ કેરેજ પણ એમાં યુઝ થઈ છે કોર્વેટ એ સમયની અનોખી ગાડી હતી એ સમયે જ્યારે મારાવશ્રી અને મહારાણી સાહેબના યુવરાજ પદે જ્યારે હતા ત્યારે એમના લગ્ન ઓગણીસોને સત્તાવનના ફેબ્રુઆરીમાંથી હતા અને એમને એમના ફાધર મારાવશ્રી મદનસિંહજી સાહેબ એમને ઓફર કરી હતી એક મર્સિડીઝની વન નાઇન્ટી એસએલ જે એમને નહોતી પસંદ અને એમને થોડુંક મોટું એન્જિન જોતું હતું અને એ સમયે બધા જ્યારે મસિડીઝની ને જર્મન કંપનીઝની વાવા કરતા હતા ત્યારે એમને અનોખા રીતે આ એક અમેરિકન ગાડીને સિલેક્ટ કરી જે